યાત્રારામ વીરપુર ખાતે જલારામ બાપાની 219મી જન્મ જયંતિ ઉજવવાની હોય ત્યારે ભાવિકોનું ઘોડાપુર વીરપુર ખાતે ઉમટ્યું હતું. યાત્રાધામ ખાતે દિવાળી તેમજ નવા વર્ષથી લોકોની ભીડ જોવા મળી રહી છે, ત્યારે જલારામ જયંતિની ઉજવણીને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહેવાલ દેવરાજસિંહ રાઠોડ, વીરપુર. આજે જલારામ બાપાના વીરપુરના દર્શનાર્થે અમે આવેલા છીએ. અહીંયા 219મી જન્મ જયંતિ છે એમની, અને અમે દર વર્ષે અહીંયા જલારામ જયંતિ ઉપર આવીએ છીએ, અને અહીંયા જે પણ આવે છે એમની બધી મનોકામના પૂર્ણ થાય છે, અને અમને અહીંયા પર જલારામ બાપા ઉપર પૂરેપૂરો શ્રદ્ધા અને ભાવ પી છે. એટલે જલારામ બાપા સૌનું ભલું કરે છે અને શ્રદ્ધા બસ વધતી જ જાય છે. અને આ વીરપુર એવું ગામ છે ને કે રણિયામણું છે, લીલોતરી વાળું ગામ છે, એટલે બધાને આવવાનું મન થાય છે. નામ જલિયાણનું કરે પાપનો નાશ, કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ. સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં વીરપુર રૂડા ગામ, ઝૂંપડી જ્યાં જલિયાણની ત્યાં થાય સેવાના કામ. સંત શિરોમણી જલારામ બાપાની 219મી જન્મ જયંતિના પાવન પ્રસંગે અત્યારથી જ 2 દિવસની વાર છે તો પણ ભાવિક ભક્તજનો દેશ વિદેશમાંથી વીરપુર તરફ આવી રહ્યા છે, અને બાપાની 219મી જન્મ જયંતિના પૂર્વ દિવસોમાં પણ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી પ્રસાદ લઈ શ્રદ્ધા અને આસ્થાથી પોતાની કૃતજ્ઞતા અનુભવે છે. સંત શિરોમણી જલારામ બાપાની આ જગ્યામાં 199 વર્ષ થયા સદાવ્રત ચાલે છે. લેને કો હરિ નામ ભલા, દેને કો ટુકડા ભલા, આ મહામંત્ર સાથે અવિરતપણે 199 વર્ષથી વીરપુરના આંગણે લોકો પ્રસાદ આરોગે છે, શ્રદ્ધાથી બાપાના દર્શન કરે છે.